કેમ છો મિત્રો, હું મિત્તલ વ્યાસ, મહાવાસ્તુ એક્સપર્ટ એસ્ટ્રોલોજર તમારા માટે ફરીથી લઈને આવી છું સાપ્તાહિક રાશિફળ. આજે મિત્રો 22 તારીખ રક્ષાબંધનનો પર્વ શ્રાવણી પૂનમ, આજના દિવસનો મહિમા, આજના દિવસે ભાઈ બહેનોના સંબંધને અતૂટ બનાવવા માટેનો છે. આજનો દિવસ કે જ્યારે તમને ખૂબ જ ફળ પ્રાપ્તિ થઈ શકે તેવા યોગ ઉભા થયા છે. મહાદેવ, દેવાદિદેવ મહાદેવ ઉપર આજે જળા અભિષેકની સાથે સાથે કાચા દૂધની અંદર કાળા તલનો અભિષેક કરવાથી ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે અને મોક્ષના દરવાજા ખુલી જાય છે. શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે આજના દિવસે દેવ મહાદેવને કમળ પણ ચડાવવામાં આવે છે અને જેનો મહિમા ખૂબ મોટો છે. તો તમે ચોક્કસથી આજના દિવસનું ફળ લેજો. સાથે સાથે જોઈએ સાપ્તાહિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિ મિત્રો, પાછળના કોઈપણ ભૂલનો તમારે બોધપાઠ લઈને હવે આગળ ચાલવાનો સમય છે. ભૂલોમાંથી શીખીને આગળ વધવાનું અને આ પ્રકારના પ્રયાસથી લોકોની સાથે જે પણ તમારા સંપર્કો ખુલશે તેનું પરિણામ આશ્ચર્યજનક હશે, જે તમારી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થશે. ઘરના વડીલોની સાથે સંપર્કમાં રહેવું, ઘરના વડીલોના આશીર્વાદ લેવા, તેમના માર્ગદર્શનથી તમને ચોક્કસ સફળતા મળશે. પાર્ટનરશીપને લગતા કોઈ કાર્ય કરતા હો અત્યારે તો તેમાં તમને સંપૂર્ણ ફળ મળવાની આશા છે. આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે અને વૈવાહિક જીવન પણ ખૂબ સુખમય રહેશે. ગળાના સંબંધિત કોઈપણ ઇન્ફેક્શન હોય તો તેને ગંભીરતાથી લેવું અને મેડિકલ ચેકઅપ કરાવવું. જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે ગ્રહ ગોચર એમના પક્ષમાં જઈ રહ્યું છે. અટવાયેલા કાર્યો ખૂબ જ બહાર પડશે, તેમજ પ્રતિષ્ઠિત લોકોની મુલાકાત તમને ખૂબ જ માન સન્માન અપાવડાવશે. સ્વાર્થી મિત્રો દૂર રહેવાની સલાહ છે. તમારી જે આગળ તમારા ખૂબ વખાણ કરે છે, તમને વાહ વાહ કરે છે, તે તમારી પાછળ નથી બોલી રહ્યા ને, એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તેમની ખોટી સલાહ તમારું લક્ષ્ય ભટકાવી શકે છે, માટે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે મિત્રોથી દૂર રહેવું. પરિવારના લોકો સાથે સહયોગથી તમારા કોઈપણ કાર્યો અટવાયેલા હશે તો તે પાર પડશે અને પરિવાર સાથે સમય વિતાવવાથી પણ તમને માનસિક શાંતિ મળશે. માથાનો દુખાવો જેવી નજીવી બાબતો તમારા સ્વાસ્થ્યમાં આવી શકે છે, ચિંતાનું કોઈ કારણ નથી. મિથુન રાશિ. પરિવારમાં કોઈ શુભ કાર્ય સંબંધિત યોજના બનશે, જેનાથી ઘરનો માહોલ ખૂબ જ સુખમય અને શાંતિપૂર્ણ વ્યતીત થશે. તમારા માટે તમારો આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત થશે, નવી નવી ઉપલબ્ધિઓનું નિર્માણ કરશે. આવકના સાધન વધવાની સાથે સાથે ખર્ચાની સ્થિતિ પણ બનશે, તો આવક અને જાવકને સંતુલન રાખવાનું રહેશે તમારે. ગુસ્સા અને ઈગો પર કાબુ રાખીને કામ કરવાનું. વાત, નાની નાની વાત ઉપર તમને ગુસ્સો આવે પણ એ ગુસ્સો નહીં કરીને તમે જો કાર્ય કરશો તો તમને ખૂબ સફળતા મળવાના યોગ છે. અને વ્યવસાયમાં કે નોકરીમાં કોઈ પરિવર્તન લાવવાની જરૂર હોય તો તમારી યોગ્યતા અને લાયકાત એ લોકોની સામે આવશે. લોકો સાથે સંપર્કમાં રહેવાથી આર્થિક ફાયદો ચોક્કસ થશે. જીવનસાથી અને પરિવારની સાથે શોપિંગ અને મોજ મસ્તી ચોક્કસથી કરવી, એનું આયોજન તમારા માટે માનસિક શાંતિ લાવવાવાળું નીવડશે. લોહી સંબંધિત અથવા તો લોહી વિકારની કોઈ તકલીફ હોય તો વિરુદ્ધાહાર લેવો નહીં. ખાનપાનમાં ધ્યાન રાખવું. કર્ક રાશિ. તમારી મહેનત, જે ઘણા સમયથી તમે પરિશ્રમથી એક એક યોજના બનાવી રહ્યા છો, તેની સફળતા જરૂરથી મળશે. નજીકના મિત્રના સહયોગથી તમારી હિંમતમાં 100% વધારો થશે. જો કોઈ રાજકીય અથવા તો કોર્ટ સંબંધિત મામલો ચાલી રહ્યો છે તો તેનામાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. એની વાતને લઈને તણાવ ઉત્પન્ન થઈ શકે છે, જે તમારે માનસિક અસર થઈ શકે છે, માટે એ હાવી ન થવા દેશો. પારિવારિક સહયોગ અને સુખ શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. ક્યારેક ક્યારેક તમારામાં ડિપ્રેશન જેવું તમને ફીલ થશે આ સપ્તાહમાં, તો તમે મેડિટેશન ચોક્કસથી કરજો અને એકલતામાં બેસીને શાંતિથી પોતાનું મનોમંથન કરશો, જેનાથી તમને ચોક્કસ સફળતા મળશે. સિંહ રાશિ. આજે તમે અંદરથી સકારાત્મક ઉર્જા મહેસૂસ કરશો અને આ સપ્તાહમાં તમને કોઈ દૈવીય શક્તિ અથવા તો કોઈ એવી વ્યક્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે, જેનાથી તમારા માટે ખૂબ જ લાભની પળો ખુલી જશે. તેમજ તમારી પોતાની કાર્યક્ષમતા ઉપર તમે વિશ્વાસ રાખો. કોઈ પણ સમસ્યા અને અડચણ આવવાની ઉદાસી મહેસૂસ ન કરશો, કેમ કે તમારું મનોબળ ખૂબ મજબૂત છે અને તમે તેને ટકાવી જ રાખશો. વ્યાપારમાં પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. આર્થિક સમસ્યા પણ અમુક હદ સુધી આવશે, પરંતુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારા કાર્યો સફળ થવાના જ છે. થોડીક તમારા જે સહકર્મચારીઓની સાથે નોકરિયાત વર્ગ માટે એમની જોડે થોડુંક બોલવા ચાલવામાં ધ્યાન રાખવું, કારણ કે તમારા શબ્દો ઘણી વખત કોઈને લાગી આવે તો સંબંધોમાં વિવાદ થઈ શકે છે. દાંપત્ય અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે. કન્યા રાશિ.
વિદ્યાર્થીઓને ખાસ કન્યા રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત કોઈ પણ અડચણ હશે તો તેના માટે આ સપ્તાહમાં દૂર થવાની ખૂબ જ યોગ પ્રાપ્ત થશે. અચાનક કોઈ મિત્ર અથવા નજીકના સંબંધીના આગમનથી તમારામાં ખુશીનો માહોલ થશે. તમારા શંકાસ્પદ સ્વભાવ ઝીણી ઝીણી વાતોને લઈને તમે જો કોઈ વસ્તુને પકડી રાખશો તો એ તમારા માટે પણ યોગ્ય નથી, તમારા પરિવાર માટે પણ યોગ્ય નથી. માટે તમારું સંપૂર્ણ નિયંત્રણ તમારા ઉપર રાખવું જ કે તમે નાની નાની વાતોને લઈને વિવાદ ન કરો. તમારી યોજનાઓને ગુપ્ત રાખો જેથી લીક ના થાય, અને તમારી યોજનાઓ તમે કરીને બતાવશો તો વધારે તેનો ફાયદો થશે. અટવાયેલું પેમેન્ટ પાછું મળવાની શક્યતાઓ છે. ઘરની નાની મોટી વાતને મહત્વ આપવું, વ્યવસાય અને ઘર વચ્ચે તાલમેલ જાળવી રાખવો ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તુલા રાશિની આજે તમારી લોકપ્રિયતાની સાથે સાથે જનસંપર્કનો વિસ્તાર પણ વધી શકે છે. માટે આ સપ્તાહમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તમારી રાજકીય મુલાકાતો કેવી છે. જે રાજકીય મુલાકાતો તમને ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક નીવડશે, પરંતુ તમારે આ સપ્તાહમાં ધ્યાન રાખવાનું છે કે લેવડ દેવડ નથી કરવાની. છેતરપિંડીના શિકાર બનવાના યોગો બની રહ્યા છે. વ્યવસાયમાં માર્કેટિંગ સંબંધિત કાર્યોની પતાવટ માટે યોગ્ય સમય છે. આખો દિવસ તમારો જો બહાર પ્રસાર થતો હોય તો તમે થોડુંક ધ્યાન વ્યવસાયના સ્થળે પણ આપવાનું રાખો. અમુક નિર્ણય તમારા સફળ રહેશે, અમુક નિર્ણયમાં તમને થોડીક ડિફિકલ્ટી આવશે, પણ ઓવરઓલ તમારા માટે આ સપ્તાહ સારું છે. પ્રેમ સંબંધોને પરિવારમાં સંમતિ મળવાના યોગ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વૃશ્ચિક રાશિ, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમને રૂચિ રહેશે. તે સાથે ઘરમાં પણ આ પ્રકારના કેટલાક કાર્યક્રમો યોજાવાના હશે તો એ સંપન્ન થશે. ક્યારેક ક્યારેક જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારું મનોમન ડગમગાઈ જાય છે, તો તમારો સ્વભાવ પોઝિટિવ રાખો તથા વર્તમાન પરિસ્થિતિમાં જ ધ્યાન રાખો. આગળ શું થશે અને પાછળ શું થયું તેની ચિંતા છોડી દો. નોકરિયાત વર્ગ માટે ટ્રાન્સફરની સ્થિતિ બની શકે છે, અને શેર અને સટ્ટાથી દૂર રહેવું વૃશ્ચિક રાશિવાળાને ખાસ સૂચન છે કે શેર સટ્ટાથી દૂર રહેવું. કોઈ પણ જાતનું રિસ્ક લેવું નહીં એની અંદર. પારિવારિક વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો તણાવ ઉત્પન્ન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે, માટે ખાવા પીવામાં ધ્યાન રાખવું. ધનરાશિ, આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્ય તથા સંતાન સંબંધિત ઘણા શુભ સમાચાર લઈને આવી રહ્યું છે. આ સપ્તાહમાં લાભદાયક ગ્રહ સ્થિતિ તમનો ભરપૂર તમે લાભ લઈ શકશો. વધારે આદર્શવાદ તમારા પોતાના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, માટે થોડું મનોસ્થિતિને તમારી વિચલિત ન થવા દઈને તમારા ડિસિઝન બદલો. ભાગીદારીનો વ્યવસાય તમારો જો ચાલતો હોય કોઈની સાથે તો આ સપ્તાહમાં તે ગતિ પકડશે. સાથે સહયોગીઓ અને કર્મચારીઓનો પણ તમને પૂર્ણ સહયોગ મળવાના યોગ બની રહ્યા છે. રોકાણ સંબંધિત સમસ્યાનો થોડોક સામનો કરવો પડી શકે એમ છે, માટે રોકાણ કરવાની જો હમણાં કોઈ યોજના કરતા હો તો એને હમણાં વિચાર ઉપર રાખો, એ તમે પછી કરજો. અને પેટ સંબંધિત કોઈ નાની મોટી સમસ્યાનો સામનો કરી શકવો પડે તો તમે ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખજો. મકર રાશિ, આજે મકર રાશિવાળા માટે ખાસ કરીને આ સપ્તાહ તમારી ગ્રહ સ્થિતિ ખરેખર સંતોષકારક છે. દરેક કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે. કેટલાક લોકો જે તમારી વિરુદ્ધમાં ચાલતા હતા એ હવે તમારી સાથે ચાલશે, તમને સપોર્ટ કરશે. દેખાડો કરવાના ચક્કરમાં વધારે ખર્ચો ન કરી દેતા મિત્રો, તમારા બજેટનું ધ્યાન રાખજો. લોન લેવાથી બચવાનું રહેશે, ખાસ કરીને જ્યારે કે તમે કોઈને કોઈ વાયદો કર્યો છે પૈસા આપવાનો, તો જો તેમાં તમારે લેટ થશે તો તમે તેમાં ફસાઈ શકો છો, માટે તમારી છાપ ખરાબ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. વ્યવસાયમાં ગતિવિધિઓ સારી ચાલશે, પરંતુ તમારી કાર્યયોજનામાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. એવી વ્યક્તિ સાથે તમારી આજે મુલાકાત થઈ શકે છે કે જેના તરફ તમને આકર્ષણ વધુ થાય. વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર ન થાય તેનું ધ્યાન રાખવાનું. એલર્જી જેવા થોડા સામાન્ય પ્રોબ્લેમ થઈ શકે છે. કુંભ રાશિ, આજે અમુક સમસ્યાઓ હોવા છતાં તમે તમારા સકારાત્મક દ્રષ્ટિકોણને પકડી રાખજો. આ સપ્તાહમાં તમારા માટે ઘણા બધા કાર્યો એવા થશે કે જે તમે પૂરા કરી શકશો, જે તમે વિચાર્યું પણ નહીં હોય એવા કાર્યો. પરંતુ જો તમે કોઈ પણ જાતનું રોકાણ કરવા જઈ રહ્યા હોય તો આ સપ્તાહમાં તમે તેને ટાળી દેજો, કેમ કે ધન સંબંધિત કેટલીક નુકસાનદાયી સ્થિતિ તમને એનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં પરિવારના વરિષ્ઠ લોકોની સલાહ તમારે ચોક્કસથી લેવાની, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. મીન રાશિ, આર્થિક સમસ્યાનું નિરાકરણ થવાથી તમને ઘણી શાંતિ મળશે, તેમજ
આ સપ્તાહમાં ધાર્મિક સ્થળ અથવા તો કોઈ આધ્યાત્મિક સ્થળે જઈને તમે તમારું સપ્તાહ એકદમ શાંતિપૂર્ણ પસાર કરી શકશો. માનસિક શાંતિ મળશે, તમારી ઉર્જામાં એક નવી આધ્યાત્મિક ઉર્જાનો તમને અનુભવ થશે. ક્યારેક ક્યારેક તમારું ધ્યાન ખોટા કાર્યોથી તરફ પ્રેરિત થઈને જે પણ કોઈ વસ્તુમાં જાય છે, પરંતુ આ સપ્તાહમાં તમને આધ્યાત્મિકતાની સાથે સાથે માનસિક શાંતિ મળવાના પણ ખૂબ સારા યોગ છે. કાર્યક્ષેત્રમાં અત્યારે ઉપયુક્ત ફેરફાર થવાથી તમારી જે પણ પરિસ્થિતિ અત્યારે વર્તમાનમાં ચાલી રહી છે તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. બાળકોની સાથે સંબંધિત કોઈ શુભ સમાચાર તમને મળી શકે છે. કોઈ પણ પ્રકારની ચિંતા ના કરવી, તમારા માટે આ સપ્તાહ ઘણું બધું લઈને આવી રહી છે. તો ફરીથી મળીશું મિત્રો ખબર છે .com ઉપર. નમસ્કાર.